અલીણા ગામના ઇન્દિરાનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘણા વર્ષોથી રસ્તાની સમસ્યા છે. અહીં છૂટક ખેત મજૂરી કરતા લોકો રહે છે. અનેક રજૂઆતો કરવા છતાં સ્થાનિકોને પાકો રસ્તો મળ્યો નથી. આખરે થાકેલા એક જાગૃત નાગરિકે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવી અન્નનો ત્યાગ કર્યો છે. રોડની માંગ કરી હતી સાહેબ, 2 કિલોમીટર રોડની સાહેબ, પણ પંચાયતમાં મેં અરજી આપી. અરજી આપ્યા પહેલાં મેં ઠરાવ કરાયો, ઠરાવની નકલ લઈ લીધી સાહેબ. ઠરાવની નકલ લઈ 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ બાદ મેં એમસી આ ઉપવાસનો મેં કીધું આંદોલન ચાલુ કરું. 16મો દિવસ થયો સાહેબ આજે અન્ન વગર. અલીણા ગ્રામ પંચાયત પાસે રસ્તાની માંગણી અંગે ઠરાવ કરાયો હતો, જે માર્ગ મકાન પંચાયત વિભાગને મોકલ્યો છે. પરંતુ ધીમી ગતિએ ચાલતા તંત્રએ હજી સુધી રસ્તાને પાકો કર્યો નથી. આ મામલે જિલ્લા પંચાયતે માર્ગ મકાન વિભાગ અને મહુધા તાલુકા પંચાયત સ્પષ્ટપણે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જે કામગીરી કરવાની થાય છે એ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન પંચાયત વિભાગ નડિયાદને અંડરમાં આવે છે. એ કામગીરી અર્થે અમે 3/10 રોજ આ પત્ર એમની માંગણીને અમે મહેરબાન નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત પેટા વિભાગને તબદીલ કરેલ છે. જે પૂરી પાડવાની જવાબદારી છે એ તાલુકા પંચાયત હસ્તક આવતી હોય છે, પરંતુ આ અંગે રંડઈના ટેકરાના અરજદારો તરફથી આ અંગેની રજૂઆત થવાથી માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીની ભલામણ અનુસાર આ દરખાસ્ત અહીંયાથી કરવા માટેની સૂચના મળતા અહીંથી દરખાસ્ત અધિક્ષક ઇન્દિરા શ્રી મા અને મ પંચાયત વર્તુળ અમદાવાદને અમે નૈતિક ફરજ સમજીને અમે મોકલી આપેલી છે. 16 દિવસથી અન્ન ત્યાગ તંત્રને દેખાતો નથી કે ન તો સ્થાનિકોની રજૂઆત સંભળાય છે. સાચા અર્થમાં ગ્રામીણ વિકાસ ત્યારે જ કહેવાશે જ્યારે આવા ગામની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરાય. જનક જાગીરદાર, VTV ખેડા.